ખેડા તાલુકા ભાજપ અને ચોરવાડ શહેર ભાજપ દ્વારા કેશુભાઈ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। માળિયા હાટીનામાં તાલુકા પંચાયતમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યને દેશનું મોડલ રાજ્ય પ્રસ્થાપિત કરવા અમૂલ્ય યોગદાન આપનાર સ્વ કેશુભાઈ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। માળિયા હાટીના તાલુકા ભાજપ અને ચોરવાડ શહેર ભાજપના આગેવાનો તેમજ ભાજપના સક્રિય કાર્યકરો અને જાગૃત નાગરિકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના અમારા જેવા અનેક કાર્યકર્તાઓના ઘડતરની અંદર જેમનું અનન્ય પ્રદાન છે એવા કેશુ બાપા આપણી વચ્ચેથી 29મી તારીખે જતા રહ્યા। કેશુભાઈની ખોટ ક્યારેય પણ પૂરી શકાશે નહીં। ભૈણાઓ શું પણ એમની કોઠા શું બહુ મોટી હતી। ગામડાને બજેટમાં લઈ આવવાનું કામ, ગામડાને ગોકુળિયા બનાવવાનું કામ, સૌરાષ્ટ્રની તરસી ધરતીને સિંચાઈ અને પાણી લઈ આવવાનું કામ, ચેકડેમ બનાવવાનું કામ, ગુંડાગીરી ઉપર નિયંત્રણ લઈ આવવાનું કામ અને સર્વશ્રેષ્ઠ શાસન આપવાની અંદર કેશુભાઈનો અનેરો ફાળો હતો। હું એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર સત્તા સ્થાને પહોંચાડવાની અંદર સૌથી મોટામાં મોટું પ્રદાન જો કોઈનું પણ હોય તો એ કેશુભાઈ પટેલનું હતું। આજે કેશુભાઈના જવાથી આપણું સમાજ જીવન, આપણું જાહેર જીવન રાંક વહેલું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે સૌ કેશુભાઈને અનુસરીએ અને કેશુભાઈ એ સમાજના માણસ હતા, એ પ્રજાના માણસ હતા, એ ધરતી સાથે જોડાયેલા હતા, એ રાજકારણથી પર હતા, રાજકારણી હતા પણ માત્ર ને માત્ર વિકાસ, કિસાન, ઉર્જા, સિંચાઈ આજનો એકમાત્ર ધ્યેય હતો અને 2 રૂપિયે કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખા આપવાની શરૂઆત પણ કેશુભાઈએ કરી અને ભૂખ્યાજનોની જઠરાગ્ની ઠારવા માટેનો પ્રયત્ન પણ કેશુભાઈએ કર્યો એ ક્યારેય પણ ભૂલી શકાશે નહીં। એ જ વાત સાથે હું દિવંગત મોરબી શ્રી કેશુભાઈને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું, સાથોસાથ એમના પરિવાર ઉપર જે આપતી આવી પડી અસંખ્ય એના ચાહકો અને કાર્યકર્તાઓને જે ખેસ પહોંચી એ સૌ પ્રત્યે પણ મારી સાંત્વના વ્યક્ત કરું છું। પ્રતાપ સિસોદિયા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, માળિયા હાટીના।